માગરોળના સેપા ગામે થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનના બનાવમાં માગરોળ પોલીસને મળી સફળતા. ખનીજ ચોરી કરી બેફામ ચલાવતા ટ્રેક્ટર ચાલકને પકડી પડાયો. 3 દિવસ પહેલા મૃતક દ્વારા ટ્રેક્ટરો ધીમું ચલાવવા ખનીજ માફિયાઓની રજૂઆત પણ કરી હતી. ખનીજ માફિયાઓ દ્વારા રજૂઆત કરનાર ને જ કચડી નાખ્યો હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. છેપા ગામ છેલ્લા 8 માસથી ખનીજ ચોરી થતું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ખનીજ ચોરી કરી બેફામ રીતે ટ્રેક્ટર ચાલતા હોવાનું સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. ત્યારે સેપા ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ પ્રકારની ખનીજ ચોરી થતી નથી તેવું જણાવ્યું હતું. પોતાનો લૂલો બચાવ કર્યો હતો. 8 માસ જેટલા સમયથી ગામના જાપામાં આવેલ તળાવમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. ગ્રામ પંચાયતની નજીક આવેલ તળાવમાંથી 10 થી 15 ફૂટ જેટલો ઊંડો સુધી ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતાં ગામના સરપંચની નજરે જ નહીં ચડ્યું હોય કે શું? જીતુ પરમાર, ZSTV, માંગરોળ. જો સાહેબ, અત્યારે 8 મહિનાથી અમારે ખનીજ ચોરીનું સેપામાં ધોમધામ ટ્રેક્ટરો, ટેન્કરો અને જીસીબી એટાસ્યુ ચાલે છે. અમે વારંવાર એ લોકોને કહેવા જતા કે ભાઈ આ રોડ ઉપર વાહન ધીમા હાંકો. તે લોકો એમ કહેતા કે ભાઈ વાહન ધીમા થઈ જશે. અમે જે ખનીજ ચોરી કરાવનારોને જેના મશીનો અને ટ્રેક્ટરોને ફોન કરી અને રજૂઆત બી કરેલી કે ભાઈ તમારા ડ્રાઈવરો ટ્રેક્ટર ફાસ હાંકે છે, તો કે અમે એ લોકોને કહી દઈશું. એવું 8 મહિનાથી કોઈ નથી. ડમ્ફરવાળા 70 થી 80ની ઝડપે આ રોડ ઉપર હાંકે છે. બાળકો ભણવા જતા હેરાનગતિમાં છે. આ ખનીજ માફિયાઓને જો કાયદેસર કાર્યવાહી થાય અને આની માથે કોનો હાથ હતો અને સેપામાં ખનીજ ચોરી કોણ કરાવતું હતું એની ખનીજ સરકાર તપાસ કરે તેવી અમારી